ઓકે તો આજે નંદ ઉત્સવની સૌને ખૂબ ખૂબ શુભકામના જન્માષ્ટમી ગઈ શ્રી કૃષ્ણનો જન્મ દિવસ ગયો તેની શુભ ખૂબ ખુબ શુભકામના ઓકે અને આજના દિવસે પણ તમે સમયસર પધારી ગયા છો એ માટે તમને પણ ખૂબ ખૂબ શુભકામના ઓકે વિદ્યાર્થી મિત્રો ભણવા માટે ઉત્સુક એવા મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો ઓકે વેરી ગુડ કઈ વાંધો નહીં આવી જાહેર રજાના દિવસે પણ જો આટલા બધા વિદ્યાર્થીઓ ભણવા માટે ઉત્સુક હોય તો એ ખરેખર આનંદની વાત છે કે એજ્યુકેશન માટે વિદ્યાર્થીઓ જાગૃત છે અને બીજા ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હશે જે આજે જોઈન્ટ નથી થયા પણ એને થવું હશે પણ પછી મમ્મી પપ્પા બધા બહાર ગયા હોય એટલે પછી સાથે લઈ જતા આવું ઘણું બધું બને ઓકે તો વિદ્યાર્થી મિત્ર તો આજે આપણે શરૂ કરવાની છે બેંકની સેવાઓ બાળકો આપણે બેંકના મુખ્ય કાર્યો જોઈ લીધા બેંકના ગૌણ કાર્યો જોઈ લીધા હાલો એવરીબડી તો આજે આપણે જોવાના છીએ સરસ મજાનો ટોપિક છે બેંક ખાતાના પ્રકારો અને બેંકની સેવાઓ બેંકની સેવાઓ ટોટલ સાત આપણી ચોપડીમાં આપેલી છે આપણે ખાતાના પ્રકાર જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર શરૂ થયું ત્યારે જ મેં તમને કીધું હતું કે બેંક ખાતાના મુખ્ય ચાર પ્રકાર છે હાલો બેંક ખાતાના મુખ્ય ચાર પ્રકાર છે અને હાલો હાલો ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ એટલે કહેવાય બાંધી મુદતનું ખાતું અને હજુ એક હતું સોરી રિકરિંગ અકાઉન્ટ યસ એપસોલ્યુટલી રાઈટ

એમાં જ બેંકની વિવિધ સેવાઓમાંની ઘણી બધી સેવાઓ આવી જાય છે જેમ કે ડિમાન્ડ ડ્રાફ્ટ હોય એટીએમ હોય ચેક હોય ઓકે ડન તમે ઘણો બધો આઈડિયા તમને આપી દીધો છે પણ વાંધો નહીં આપણે હજુ ડિટેલમાં આઈડિયા આના વિશે મેળવશું તો બી રેડી વિદ્યાર્થી મિત્રો તૈયાર છો ને નહીં મને પણ તમારી જેમ તમે કેમ ભણવાની તમને ઉત્સુકતા છે મહેશ્વરી એમ મને ભણાવવાની ઉત્સુકતા છે એટલે હું મેળામાં નથી ગયો હા તમે મને લાગે છે કાલે મેળો કરીને બેસી ગયા છો આજે નવરા પડી ગયા છો હે ને એટલા માટે હા અમે સર મેળો ગઈકાલે કરી નાખ્યો હે ને તમારા અલગ અલગ વિસ્તારમાં આ તહેવાર જ એ પ્રકારનો છે એટલે મેળો તો ભરાયો જ હશે યસ ને ઓકે ઓકે કાઈ વાંધો નહીં મેળા તો આવ્યા જ કરવાના છે અને ટાઈમ હોય તો જીવનમાં બધા જતા હોય તો એ લોકો એવું ઈચ્છતા હોય કે ભાઈ તમે આવો તો અમને મજા આવશે તો ક્યારેક એવી ખુશીમાં આપણે પાર્ટિસિપેટ થઈ જવું જોઈએ નાની નાની વાતમાં બે પાંચ સાત કલાકમાં કે એક દિવસમાં કઈ લાંબો ફરક પડતો નથી પણ ફ્રી હોઈએ અને પછી આળસ થાય એ ખોટું કહેવાય ઓકે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધવું છે છે બેંક ખાતાના પ્રકારો મેં કીધું એમ બાળકો બેંકમાં મુખ્ય ચાર પ્રકાર ચાલુ ખાતું બચત ખાતું બાંધી નું ખાતું અને રિકરિંગ ડિપોઝિટ નું ખાતું આ ચારે ચાર ખાતાની સેવા કઈ રીતે હોય કાર્ય કઈ રીતે કરે ને કઈ રીતે ખોલાવી શકે એના વિશે આપણે વાત કરવાની છે ઓકે હવે આપણને ખબર છે બાળકો બેંક નું મુખ્ય કાર્ય શું છે ખબર થાપણો સ્વીકાર્ય

આપશે કોણ કસ્ટમર કેવાયસી નો મતલબ થાય છે કસ્ટમર એટલે તમારા ગ્રાહકને જાણો તમારા ગ્રાહકને ઓળખો તો બાળકો ગ્રાહકને ઓળખવા માટે બેંક પાસે શું કેવાયસી તરીકે શું હોવું જોઈએ તો તમે બેંકમાં ખાતું ખોલાવો ને વિદ્યાર્થી મિત્રો સાંભળજો સૌથી પહેલા હાલ ભારતમાં જ્યારથી જ્યારથી આધાર આધાર કાર્ડ કાર્ડ લોન્ચ લોન્ચ થઈ થઈ ગયું ગયું છે છે તો બાળકો ત્યાર ત્યારથી એક ફોટો આઈડી પ્રૂફ તરીકે ફોટો આઈડી પ્રૂફ એટલે ફોટા વાળું આઈડેન્ટિટી પ્રૂફ તમારી ઓળખ દર્શાવતું એક સબૂત કે તમે ભારતીય નાગરિક છો તમારો એમાં એડ્રેસ છે તમારી એમાં જન્મ તારીખ છે અને તમારો ફોટો છે એ ઉપરાંત બેંકમાં ખાતું ખોલાવવા માટે હાલ ફરજિયાત છે પેન કાર્ડ પરમેનન્ટ એકાઉન્ટ નંબર પેન નંબર કહેવાય યસ પેન કાર્ડ પેન કાર્ડ ફરજિયાત છે એ ઉપરાંત તમારા રેસિડેન્શિયલ એડ્રેસ માટે એમાં આધાર કાર્ડ હોય તો ચાલે છે પણ કેટલીક વખત ભાડે રહેતા હોય તો આવા સંજોગોમાં આપણે જે જગ્યાએ ભાડે રહીએ છીએ એ જગ્યાનું વેરા બિલ, લાઇટ બિલ કે ગેસ બિલ ઓકે તો આ ત્રણ વસ્તુને આધીન તમે સરસ મજાનું બેંકનું ફોર્મ ભરીને જે મિત્રો એવું કહે છે કે કેવાયસી કરવું ફરજિયાત છે નો યોર કસ્ટમર તમારા કસ્ટમરની તમામ ડિટેલ તમારી પાસે હોવી જોઈએ કમ્પલસરી ફરજિયાત છે તો બાળકો કેવાયસી તરીકે શું હોવું જોઈએ માન્ય ઓળખકાર એટલે ભારતમાં જે માન્ય હોય ફોટા વાળું ઓળખકાર પછી એમાં આધાર કાર્ડ ચાલે તમારું અ બાળકો પાસપોર્ટ હોય તો ચાલે એમાં કારણ કે પાસપોર્ટમાં એડ્રેસ ફોટો બધું જ હોય છે અને બાળકો બીજું શું જોઈએ રહેઠાણનો પુરાવો એને કહેવાય રેસિડેન્શિયલ પ્રૂફ તમે કઈ જગ્યાએ રહો છો કઈ જગ્યાએ તમે વસવાટ કરો છો હે એ જગ્યાનો રેસિડેન્શિયલ પ્રૂફ એટલે એનું એડ્રેસ નો પુરાવો હોવો જોઈએ ઓકે તો બાળકો આ દરેક પુરાવા સાથે સમજો આપણે હાથમાં એક છે જોઈ થેલીમાં એક સરસ મજાનું આધાર કાર્ડ છે પાન કાર્ડ છે બે ત્રણ ચાર એક્સ્ટ્રા પાસપોર્ટ સાઈઝ ના ફોટા રાખવાના યસ હવે એઝ અ વિદ્યાર્થી તરીકે આપણે સ્કૂલમાં જરૂર પડતી હોય બે ત્રણ ફોટા બેકમાં રાખવાના જ પાસપોર્ટ સાઈઝ અને ઠેલી ભરીને બેંકમાં જઈએ છીએ થોડા પૈસા રાખવા પડશે વગર પૈસે ખાતું નહીં ખુલે હા ઓકે તો ચાલો બેંક માં જઈએ અને પહેલા તો દરેક ખાતા વિશે જાણશું પછી આપણને ગમશે અથવા આપણા ક્રાઇટેરિયામાં આવતું હશે એ ખાતું આપણે ખોલાવશું ઓકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે ડેસ્ક પર ગયા અને મેમ ને પૂછ્યું કેમ છો મેમ નમસ્તે મજામાં છો એટલે મેમે કીધું હા મજામાં છું બોલો શું કામ પડ્યું તો આપણે કેવાનું ભાઈ બચત ખાતા વિશે મારે જાણવું છે હાલો બેંકના ખાતામાં પૈસાની લેવડ દેવડ ચાલતી હોય હવે બધા એકની એક જગ્યાએ વસવાટ કરે એવું જરૂરી નથી કોઈ એડ્રેસ ફેરવતા હોય કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા માટે જતા હોય એટલે બેંક શું છે અમુક ચોક્કસ એવો સમયાંત નક્કી કરે અને સમયાંતરે કેવાયસી અપડેટ કરતું હોય એટલે તમારે સમજ આ વર્ષે કેવાયસી કર્યું હોય તો આવતા વર્ષે બેંક ફરીથી તમારા આધાર કાર્ડ ને જે તે વસ્તુના પુરાવા માંગશે અને કન્ફર્મ કરીને મૂકી દેશે બસ આ છે કેવાયસી અને એટલે કેવાયસી વારંવાર બેંક કરે છે યાદ રાખજો ઓકે ડન બાળકો બચત ખાતા વિશે જોઈએ બાળકો લોકો દ્વારા મૂકવામાં આવતી થાપણ કે જેમાં બચતનું તત્વ સમાયેલું છે જો આ વસ્તુ નોટ કરજો બાળકો લોકો દ્વારા મૂકવામાં આવતી થાપણ બાળકો લોકો દ્વારા એટલે આપણી જેવી જાહેર જનતા દ્વારા બેંકને પૈસા આપવામાં આવે છે બેંકમાં પૈસાનું થાપણ તરીકે મૂકવામાં આવે છે જેમાં બચતનું તત્વ સમાયેલું હોય બચતનું તત્વ એટલે બાળકો ગ્રાહક નો મુખ્ય ઉદ્દેશ શું હોય બચત

બેંકમાં ત્રીજું તમારા બચત ખાતામાં પૈસા હોય એટલે બેંક નિશ્ચિત કરેલા દરે આપણને શું આપે છે વ્યાજ આપે છે છે સમજાય બચતનું તત્વ એટલે હું કામ ધંધો કરું છું દર મહિને મારા રોજબરોજના ખર્ચાઓ બાદ કરતાં જે બે પાંચ દસ પંદર હજાર બચત થાય છે એ બચત હું સીધી ક્યાં મૂકી મૂકી દઉં છું બેંકમાં મૂકી દઉં છું ઓકે અને આ ખાતામાં પડેલા પૈસા પર બાળકો આપણા નામનું ખાતું ખુલે યસ હાલો આ ખાતામાં આપણે પૈસા મૂકીએ દર મહિને જે કઈ પણ નાની મોટી થોડી થોડી બચત થાય એ બચતના પૈસા આપણે મૂકીએ અને આ ખાતામાં નિશ્ચિત દરે શું ચૂકવવામાં આવે છે વ્યાજ ચૂકવવામાં આવે છે બાળકો આ ખાતામાં જેટલા દિવસ માટે જેટલી રકમ જમા હોય તેટલા દિવસ નું વ્યાજ મળે છે

સરસ હા એની ટાઈમ મની નહીં ઓકે એટીએમ નું પૂરું નામ હતું ઓટોમેટેડ ટેલર મશીન તો બાળકો ઓટોમેટેડ ટેલર મશીન એટલે ડેબિટ કાર્ડ ડેબિટ કાર્ડ નો નિયમ શું છે તમારા ખાતામાં જેટલા પૈસા હોય એના કરતાં વધુ રૂપિયા તમે ઉપાડી શકતા નથી અને બાળકો એ આમાં ભલે નથી લખ્યું પણ હું કહી દઉં બચત ખાતું તમે ખોલાવો ને તો પણ હવે બેંક તમને ક્રેડિટ કાર્ડ પ્રોવાઈડ કરે છે આ બેંક ચેકબુક આપવા બદલ જો ચેકબુક છે હે પ્રિન્ટ કરાવવી પડે સરસ મજાની ચોપડી આવે ને દસ ચેક પંદર ચેક વીસ ચેક પચીસ ચેક બાળકો આ કોઈ પણ વસ્તુ બેંક મફતમાં આપશે ને આ સેવા છે આપશે પણ કેવી સેવા છે પેઇડ સર્વિસ કેવી સર્વિસ છે પેઇડ સર્વિસ કેવી સેવા છે પેઇડ સર્વિસ એટલે પૈસા લેશે યસ બેંક ચેકબુક આપશે એટીએમ કાર્ડ આપશે ક્રેડિટ કાર્ડ આપશે ઘણું બધું આપશે પણ જે સમયે એનો ચાર્જ વસૂલ કરવાનો હશે ત્યારે બેંક ચાર્જીસ કહેવાય અને શું કહેવાય બેંક ચાર્જીસ તમે ચેકબુક પછી ડેબિટ કાર્ડ પછી ક્રેડિટ કાર્ડ આ દરેક વસ્તુ તમે બેંક પાસેથી મેળવો છો ના બદલામાં આપણે બેંક ચાર્જીસ પેડ કરવો પડે છે ડન વિદ્યાર્થી મિત્રો યસ હવે બાળકો આપણે કઈ રોકડા લઈને જ જવાનું બેંક નો સમય થાય ને એટલે બેંક આપણા ખાતામાંથી આ ચેકબુક બે એટીએમ કાર્ડ જેવી જે ક્રેડિટ કાર્ડ સેવા આપી છે એના પૈસા ઓટોમેટિક ઉપાડ લેશે યસ એને કહેવાય બેંક ચાર્જીસ ઓકે બાળકો ખાતેદાર પોતાના ખાતામાં ચેક ડ્રાફ્ટ અને રોકડ જમા કરાવે છે બાળકો બચત ખાતામાં બીજી શું સુવિધા મળે બોલો આપણને કોઈ ચેક આપે તો આપણે આપણી બેંકના ખાતામાં જઈને એમાં પૈસા જમા કરાવી શકીએ છીએ કોઈ આપણને ડિમાન્ડ ડ્રાફ્ટ આપે આપણા નામનો તો તો એ પૈસા આપણને મળવા જોઈએ તો આપણે આપણી બેંકમાં જઈને આપીએ એટલે બેંક ખાતામાં આપણા ખાતામાં પૈસા આવી જાય એ ઉપરાંત આપણે રોકડ ની લેતી દેતી કરી શકીએ છીએ યસ બાળકો ડિપોઝિટ સ્લીપ અને વિથ ડ્રોવલ સ્લીપ આવે જોઈએ હમણાં આગળ જેના દ્વારા તમે નાણાં ઉપાડી શકો છો અને નાણાં મેળવી શકો છો જો આવી ચેક કે ઉપાડ ચિઠ્ઠી વડે નાણાં ઉપાડી શકાય બાળકો બેંકમાં આવી રીતે પણ હોય જો તમે બેરર ચેક લખો છો બેરર છે તો બેરર ચેક દ્વારા બાજુ બીજા ખાતામાં તમે એમ કયો થોડા હજાર આપો ને તહેવાર છે ને તો મેળામાં જવું છે આપે બેંક કોઈ દિવસ આપશે નહી વિદ્યાર્થી મિત્રો વિથડ્રોવલ સ્લીપ આવે બેંકમાં તમે જાઓ એટલે વિથ ડ્રોવલ સ્લીપ આવે યસ તમને મેં કીધું ને એકવાર મુલાકાત લઈને આવી બે સ્લીપ લેતા આવો તો તમને આઈડિયા આવશે એવી જ રીતે એક આવે છે બાળકો ડિપોઝિટ સ્લીપ છે યસ વિથ ડ્રોવલ સ્લીપની મદદથી તમે રોકડ ઉપાડી શકો છો અને ડિપોઝિટ મદદ મદદથી આપણે આપણા બેંકના ખાતામાં રકમ રોકડ રકમ યસ જમા કરાવી શકીએ છીએ સમજાય છે હાલો ઓકે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો બેરર ચેક અનસેફ એટલા માટે છે કે બેરર ચેકના નાણા કોઈ પણ ઉપાડી શકે બેરર ચેક એવો સેલ્ફ ચેક કહેવાય કે જે તમારા ખિસ્સામાંથી ખોવાય જાય અને અન્ય વ્યક્તિના હાથમાં આવે અને અન્ય કોઈ વ્યક્તિ બેંકમાં જઈને પૈસા માંગે તો બેંક એની આઈડેન્ટિટી ચેક કરીને પૈસા ઉપાડી શકે બાળકો પણ તાજેતરના સમયમાં એટલો બધો જોખમી નથી હા એ તો એમ કઈ એમ ચોપડી ચોપડીની રીતે એમ કહેવાય કે ભાઈ બેરર ચેક જોખમી છે પણ હવે ખરેખર છે ને બેંક થોડોક એમાં સુધારો લાવી દીધો છે શું સુધારો કર્યો બાળકો સમજો મારો બેરર ચેક ખોવાઈ ગયો અને તમારા હાથમાં આવ્યો બરોબર 5000 નો ચેક છે તો તમે બેંકમાં જાવ એટલે બેંક તમને પૈસા આપે ફાઇનલ પણ જો તમે બેરર ચેક લઈને બેંકમાં જાવ એટલે બેંક છે ને તમારું આઈડી પ્રૂફની ઝેરોક્સ લઈ લે હા આધાર કાર્ડની એટલે હાલો હવે તમને પાંચ હજાર આપી દીધા હવે બોલો તમને શોધવા અઘરા નથી શું કામ હવે હું બેંકમાં ગયો બેંકમાં જઈને મેં કીધું મારો બેરર ચેક ખોવાઈ ગયો છે એટલે બેંક સીધી તપાસ કરીને કે જો આ ભાઈ આવ્યા તો આ એનું છે આધાર કાર્ડની ની આ ભાઈ પૈસા ઉપાડી ગયા તો એને તમે શોધવો હોય તો શોધી શકો છો હાલો સમજાય છે

એનો મતલબ તમે ચેક ખોવાઈ જાય ને તો તમારી ઉપાધિ જાણી જોઈ ને ખોય તોય કોઈ ઉપાધિ કામ એમાં જે વ્યક્તિનું નામ લખ્યું છે ને એને અને માત્ર તેને જ પૈસા બેંક આપશે એ સિવાય કોઈને બસ આ યાદ રાખવું અને નિયમ પ્રમાણે ચેક ની પાછળ આપણે જે વ્યક્તિને પૈસા આપવા માંગીએ છીએ એ વ્યક્તિનું નામ એ વ્યક્તિનો અકાઉન્ટ નંબર એટલે કે ખાતા નંબર અને શું લખીએ છીએ બાળકો મોબાઈલ નંબર એટલે ચેક ની આગળ જો એ વ્યક્તિ નું નામ હોય તો ચેક ની પાછળ પણ પણ એ વ્યક્તિ નું નામ જે વ્યક્તિને આપણે પૈસા આપવા માંગીએ છીએ એનો ખાતા નંબર અને એનો મોબાઈલ નંબર પણ હોય છે વેરી વેરી સેફ છે ક્રોસ્ડ ચેક યસ પણ મેં કીધું એમ બેરર ચેક થોડું જોખમી છે ઓકે ડન એવરીબડી ઓકે ਉਸકે બાદ બાળકો સામાન્ય રીતે બચત ખાતામાં એક મહિનામાં નાણાં ઉપાડવા માટે વ્યવહારો કરવાની સંખ્યા મર્યાદિત આ બચત ખાતું છે છે આનો ઉદ્દેશ હવે તમે આજે નાખીને આવતીકાલે ઉપાડી તો વૈધા હું એમાં હજાર રૂપિયા કહેવાનો મતલબ ઉપાડવાની ના નથી એ હાલો પણ જો આ ખાતાનો કોન્સેપ્ટ જે છે એ બચત નો છે હવે એ કોન્સેપ્ટ વિરુદ્ધ કામ થાય તો બચત છે નહીં થાય સમજાય છે

અને આ જ બચત ખાતું સંયુક્ત ખાતું પણ હોય શકે હવે પ્રશ્ન થાય સંયુક્ત ખાતું ખાતું એટલે એટલે શું તો બાળકો સંયુક્ત જોઈન્ટ અકાઉન્ટ એટલે શું બાળકો હવે સમજો તમારા પપ્પા જે બિઝનેસ કરે છે તો એને બચત ખાતું ખોલાવ્યું છે હવે પપ્પા શું કરશે ખાતું એક જ ખાતા નંબર પણ એક જ પણ એ ખાતા સાથે જોડાયેલા વ્યક્તિ કેટલા હશે બે એટલે પપ્પા અને મમ્મી બંને ભેગા થઈને એક ખાતું આખું હેન્ડલ કરશે હવે પ્રશ્ન થાય કે સર પપ્પા બાર હોય અને મમ્મી જો પૈસા ઉપાડવા જાય તો બેંક આપે આપે યસ એટલે કે બેંકમાં પપ્પા અને મમ્મી બંનેની સિગ્નેચર ચાલે સમજાય છે આને કહેવાય જોઈન્ટ અકાઉન્ટ અને બીજું બાળકો અચ્છા એક પ્રશ્ન તમે સાહેબ ખાતામાં પૈસા કોણ જમા કરાવી શકે દુનિયાનો ગમે તે માણસ આપણા ખાતામાં પૈસા જમા કરાવી શકે જમા કરાવવા માટે કોઈ ટેન્શન નથી કોઈને પણ હું પૈસા જમા કરાવી પૈસા જમા કરાવી શકે પણ ઉપાડવા માટે મર્યાદા છે જો તમે એકલા બચત ખાતા ધરાવો છો તો તમે એક સિવાય તમારી એકની સિગ્નેચર સિવાય એક પણ રૂપિયો ઉપાડતો નથી અને જો તમે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવો છો સંયુક્ત ખાતું ખોલાવો છો તો જે બે વ્યક્તિની તમે નિમણૂક કરી છે એક એક તમે વ્યક્તિ એટલે આપણે વાત કે એક્ઝામ્પલ તરીકે કે મમ્મી પપ્પા તો મમ્મી અને પપ્પાની સિગ્નેચર સિવાય બંનેમાંથી કોઈ એકની સિગ્નેચર હોય એટલે ચાલે ઓકે એની સિવાય કોઈ પૈસા ઉપાડી શકતું નથી એટલે સંયુક્ત ખાતું પણ તમે ખોલાવી શકો છો ઓકે બાળકો હવે છે ને બેંકમાં એક વસ્તુ આ ફરજિયાત કરવાની જો પપ્પાને પૂછવાનું નોમિનીની નિમણૂક કરી છે ન કરી હોય તો કરી દેવાય નોમિની એટલે વારસદાર હવે આપણને ખબર છે ભવિષ્ય નિશ્ચિત છે ભવિષ્યમાં શું કેમ ક્યારે કેટલા ભવિષ્ય હું થવાનું ખબર નથી પણ આપણે જો ખાતું ખોલાવ્યું હોય તો આપણા ખાતામાં પૈસા સમજો આપણા હયાતી ન હોય આ કેસમાં બેંક તમારા બેંકના ખાતામાં પૈસા પડ્યા છે તો બેંક આપશે કોને

વ્યક્તિઓ કેવા પર્ટીક્યુલર વ્યક્તિઓ બહુ વધારે છે તો બચત ભારતમાં સૌથી વધુ ખાતા હોય ને બાળકો તો એ છે બચત ખાતા એટલે એમ કહ્યું કહ્યું છે બોલો કયા ખાતા દ્વારા મોટા પ્રમાણમાં બેંક થાપણો એકત્રિત કરી શકે બચત ખાતા દ્વારા સંયુક્ત ખાતું બે વ્યક્તિ ભેગા થઈને ખોલાવી શકે યસ એને જ કહેવાય સંયુક્ત ખાતું પ્રણવ ઓકે બટા સંયુક્ત ખાતું એટલે ખાતું એક ખાતા નંબર પણ એક પણ વ્યક્તિ કેટલા બે યસ ઓકે ચાલો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ ચાલુ ખાતું ચાલુ ખાતું એટલે કરંટ અકાવ બાળકો ચાલુ ખાતું મોસ્ટ ઓફ કોના માટે હોય કહી દો ધંધાદારીઓ માટે બીજું કહી દો બાળકો ચાલુ ખાતું એ બેંક દ્વારા આપવામાં આવતી એક સ્પેડ સર્વિસ છે પહેલા યાદ રાખ યસ જો તમે બેંકમાં બચત ખાતું ખોલાવો છો ને તો તમારી પાસેથી બેંક ખાતું ખોલાવા બદલ એક પણ રૂપિયો વસૂલ કરતી નથી ખાતું ખોલાવા બદલ મતલબ કે ભવિષ્યમાં પણ એક પણ રૂપિયો વસૂલ કરતી નથી હા નાણાંની લેવડ દેવડ તમે કરો તો તમને વ્યાજ આપે એ હાલો સમજાય છે એ બરોબર છે પણ બાળકો ચાલુ ખાતું જો તમે ખોલાવો છો સમજો એ જા ધંધાધારી તરીકે હું બેંકમાં ચાલુ ખાતું ખોલાવું છું તો બેંક મારી પાસેથી ચાલુ ખાતા બદલ દર વર્ષે અમુક નક્કી કરેલી ફી વસૂલ કરશે કારણ કે આ બેંકે મને આપેલી પેડ સેવા છે ચાલુ ખાતું ખાસ કરીને ધંધાદારીઓ માટે હોય છે યાદ રાખજો શું કામ આ ખાતા આ ખાતાની ખાસિયત શું છે એ કહી દો પેલા પછી વાંચી આ ખાતાની ખાસિયત એવી છે બાળકો આ ખાતામાં તમે સવાર થી સાંજ સુધી અથવા દર મહિને એની ટાઈમ ગમે ગમે તેટલા તેટલા રૂપિયા રૂપિયા જમા કરાવી શકો શકો છો છો અને ઉપાડી ઉદાહરણ તરીકે બાળકો સવારે તમે દસ લાખ રૂપિયા ખાતામાં જમા કરાવ્યા અને બપોર પછી તમારેમાંથી 9 નવ લાખ ને પચાસ હજાર રૂપિયા ઉપાડી લેવા છે તો બેંક એકવાર પણ ના પાડતી નથી

એ ઉપરાંત બાળકો ચાલુ ખાતામાં એક સરસ મજાની સુવિધા આપવામાં આવે છે અને એ સુવિધાનું નામ છે બી ઓડી યાદ રાખશું જેને કહેવાય બેંક ઓવર ડ્રાફ્ટ જેને કહેવાય બાળકો બેંક ઓવર ડ્રાફ્ટ યસ આમાં શું હોય બાળકો એ કહી દો

તો મારી પાસે પચાસ હજાર પડ્યા છે પણ એ કેશ પડ્યા છે ઘરે પડ્યા છે અને પાંચ લાખ રૂપિયા મારા ચાલુ ખાતામાં પડ્યા છે તો હવે જો હું અત્યારે ને અત્યારે વેપારીને પાંચ લાખ પચાસ હજાર રૂપિયા નહીં વેપારી વલસાડમાં છે તો તો મારી ડીલ કેન્સલ થઈ જશે હાલો તો ડીલ શું થઈ જશે કેન્સલ થઈ જશે અને મને નુકસાન થશે ઘણું બધું તો મારી બેંક મેં રિક્વેસ્ટ કરી કે આઈ હેવ કરંટ અકાઉન્ટ હોલ્ડર મારે હું તમારા બેંક ચાલુ ખાતેદાર છું

બાકીની ચિંતા મારે કરવાની છે એટલે તમે બહુ ઉપાધિ નો કરો ઓકે એમાં પૂરેપૂરા આપણે એવી પૂરી કોશિશ કરશું હો ને તમે જેમ કીધું ને હમણાં હું કોશિશ કરીશ પચાસ માં પચાસ લાવવાની એમ આપણે કોશિશ કરશું જરૂર પડશે તો એક્સ્ટ્રા લઈશું તમે ઉપાધી જરાય ન કરો હો ને હા ટેન્શન ટેન્શનમાં પતલા પડી જાવ જમવાનું નહીં ભાવે પાછું ઓકે ચાલો આપણે કરશું બાળકો ટેન્શન ન બધું થશે ઓકે તમારા કરતા હોય છે કે મારે વિદ્યાર્થીઓને સમયસર આપવું છે ઓકે ડન પણ આ વર્ષે તમને ખબર છે કે આપડી લેટ એન્ટ્રી હતી ખબર છે ને નહીતર શું તમને હું પ્રોબ્લેમ આવવા દેત એમ સમજદાર છો ઓકે ચોક્કસ બનાવશું યસ ઓકે ચાલો તમારે મને ખાલી સપોર્ટ કરવાનો સપોર્ટ કઈ બાબતમાં ચાલી ગયું ને એટલું પરફેક્ટ મોઢે કરી નાખવાનું માર્ક્સ જ માર્ક્સ આવે બસ એ તમારો મને સપોર્ટ બાકી મારે તમને જે સપોર્ટ કરવાનો છે મને ખબર છે એટલે હું શરૂ કરી દઇશ ઓકે ડન ઓકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો બેંક ઓવરડ્રાફ્ટ તો મેં કીધું ડીલ કેન્સલ થઈ જાય પાંચ લાખ ને પચાસ હજારની અત્યંત આવશ્યકતા છે

માત્ર ચાલુ ખાતેદારને મળતી સુવિધા છે ઓકે બાળકો વ્યક્તિ કે ધંધાકીય એકમોના નામે આ ખાતું ખોલાવી શકાય છે વ્યક્તિ કે ધંધાકીય એકમના નામે ખાતું ખોલી શકાય છે આથી આ પ્રકારના ખાતામાં સામાન્ય રીતે કોઈ વ્યાજ આપવામાં આવતું નથી જો આની બીજી ખાસિયત બોલો બચત ખાતામાં નિશ્ચિત દરે વ્યાજ આપવામાં આવે છે ચાલુ ખાતામાં કોઈ વ્યાજ આપવામાં આવતું નથી પરંતુ બેંક બેંક ચાર્જીસ જરૂર વસૂલ કરે જોયું તમે ચાલુ ખાતું ખોલાવો ને દર વર્ષે બેંક બેંક ચાર્જીસ વસૂલ કરે છે બાળકો આ ખાતામાં ધિરાણની સુવિધા પણ આપી શકાય છે સમજો આ ખાતા તમે ચાલુ ખાતું ખોલાવો તો તમને બેંક ધિરાણ ધિરાણ એટલે લોન અથવા બીઓડી ની પણ સુવિધા આપે છે ડન આ ખાતામાં નાણા મૂકવા કે ઉપાડવા સંખ્યાની દ્રષ્ટિએ કોઈ મર્યાદા નથી અનલિમિટેડ પૈસા જમા કરાવો અનલિમિટેડ પૈસા ઉપાડો સમજાય છે બાળકો સામાન્ય રીતે આ ખાતું ધંધાદારી વ્યક્તિઓ ખોલાવે છે મેં શું કીધું જે સામાન્ય રીતે ધંધો કરે છે ને એ વ્યક્તિ કરંટ અકાઉન્ટ એટલે ચાલુ ખાતું ખોલાવે છે જેમાં પૈસાની લેવડ દેવડની કોઈ મર્યાદા નથી હવે આના વિશે મેં તમને સમજાવ્યું છે કે રિકરિંગ ખાતું તમારે વિદ્યાર્થી કાળમાં ખોલાવવું જોઈએ

બચતના હેતુથી ખોલાવામાં આવતું ખાતું કે જેમાં દર મહિને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ ટોપિક દર દર મહિને નિશ્ચિત નિશ્ચિત સમયે રકમ જમા કરાવવાની હોય છે આ ખાતામાં વ્યાજનો દર બચત ખાતા કરતા વધુ બાળકો વ્યાજનો દર બચત ખાતા કરતા વધુ અને બાંધી મુદ્દતની થાપણના ખાતા કરતા ઓછો હોય છે યાદ રાખજો બંનેની વચ્ચે આવે રિકરિંગ હે સેવિંગ ખાતા કરતા વ્યાજનો દર વધુ હોય અને બાંધી મુદ્દત ના ખાતા કરતા વ્યાજનો દર કેવો હોય છે ઓછો હોય છે રિકરિંગ ડિપોઝિટ ખાતું આપણે સમજાતા પોસ્ટ ઓફિસના ચેપ્ટરમાં બેંકમાં પણ ખોલાવાય અને પોસ્ટ ઓફિસમાં પણ ખોલાવે પણ હા બેંક કરતા પોસ્ટ ઓફિસમાં વ્યાજનો દર કેવો હોય છે વધારે હોય છે એટલે બંને હા છે બંને જગ્યા સેફ એટ ડર બંને જગ્યા સેફ છે પરંતુ બેંક કરતા પોસ્ટ ઓફિસમાં રિકરિંગ ડિપોઝિટ ખાતાનો દર કેવો હોય છે વધારે ઓકે બાળકો આ ખાતામાં વ્યાજનો દર બચત ખાતા કરતા વધુ અને બાંધી મુદ્દત નિશ્ચિત સમયગાળો પૂરો થતા એટલે પાકતી તારીખે બેંક વ્યાજ સહિત આપણને રકમ છે પણ પેલી કંડિશન શું છે જ્યારે ખાતું ખોલાવો ત્યારે બે વસ્તુ નક્કી થાય એક રકમ અને એક સમય દર મહિને નિશ્ચિત રકમ નિશ્ચિત સમયે તમારે ફરજિયાત જમા કરાવવાની છે હાલો ઓકે અને સમય મુદ્દત પૂરો થતા બેંક નિશ્ચિત સમયાંતરે આપણને વ્યાજ સહિત રકમ પૂરી પાડે છે ઓકે ડન હવે આવે છે બાળકો ફિક્સ ડિપોઝિટ બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે ફિક્સ ડિપોઝિટ ખાતું બેંક શું કામ ખોલે કે બેંક ખબર છે ફિક્સ ડિપોઝિટ ના પૈસા બેંક પાસે બહુ લાંબા સમય માટે આવે આઠ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ કે વીસ વર્ષ કે પચીસ વર્ષ બેંકો માટે ચોક્કસ મુદ્દત સુધી મુદ્દત થાપણ ની રકમ વાપરી શકાય તેવો સ્ત્રોત એટલે બાંધી મુદ્દત ની થાપણ બાળકો આ બેંક ને શું ફાયદો થાય બેંક ને ખબર છે એફડી આવી સમજો પાંચ લાખની કોઈ વ્યક્તિએ પાંચ લાખની બચત બેંકમાં એફડી સ્વરૂપે મૂકી દીધી તો બેંક પાસે પાંચ લાખ આવ્યા એ સમજો એ લોકો દસ વર્ષ માટે દસ વર્ષ ને અંતે વ્યાજ સહિત રકમ પરત થાય દસ વર્ષ એટલે પાકતી મુદ્દત બાળકો બેંક અને થાપણદાર વચ્ચે પૂર્વ નિર્ધારિત કરેલ મુદ્દત સુધીમાં નાણા ઉપાડી શકાય હા જો તમે દસ વર્ષની મુદત ની એફડી કરી અને છઠ્ઠા વર્ષે તમારે પૈસા ની જરૂર પડે તમે ઉપાડી શકો હા એ પૈસા આપણા છે આપણે આરામથી ઉપાડી શકીએ પણ જો તમે દસ વર્ષ કરતા ઓછા સમયમાં પૈસા ઉપાડો તો જે વ્યાજનો દર નક્કી થયો છે એના કરતા વ્યાજ કેવું મળશે ઓછું મળશે ચાલો ડન થયું બાળકો લખી જો પાકતી મુદત પહેલા રકમ ઉપાડવામાં આવે તો વ્યાજનો દર શું થાય છે ઘટી જાય છે એફડી હવે તો મોબાઈલ દ્વારા થઈ ગયું એટલે બહુ સિમ્પલ થઈ ગયું બેંકમાં એફડી થઈ જાય એટલે તમને તમારા બેંકના ખાતાના એપ્લિકેશનમાં દેખાય પછી તમારે પૈસા ઉપાડવા હોય તો એક અરજી નાખો એટલે સીધા પૈસા એફડી માંથી એફડી તૂટી જાય ને આપણા ખાતામાં પૈસા જમા થઈ જાય ઓકે બાળકો તો મુદત પૂરી થતા વ્યાજ સહિતની રકમ બેંક પરત કરશે એવી લેખિત આપે છે યસ નિશ્ચિત સમય સુધી રકમ ઉપાડી ન શકાતી હોવાથી બચત ખાતા અને રિકરિંગ ખાતાના પ્રમાણમાં વ્યાજનો દર વધુ હોય છે બાળકો સૌથી વધુ વ્યાજનો દર કોનો હોય ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ બચત ખાતા કરતા અને રિકરિંગ ડિપોઝિટ ખાતા કરતા પણ વ્યાજનો દર કેવો હોય છે વધારે હોય છે ઓકે ડન હવે જોઈએ બાળકો બેંકની સેવાઓ હવે ખબર છે બાળકો બેંક કાંઈ ચાર ખાતા દ્વારા પૈસાની લેતી દેતી થાપણો સ્વીકારવાની પૈસા પાછા સમય અંતરે પરત કરવાના વ્યાજ ચૂકવવાનું એટલા જ કામ પૂરતી સીમિત નથી બેંકના મુખ્ય કાર્યો રોકાણ ધિરાણ કરવા અને થાપણો સ્વીકાર જો બેંક બાળકો હવે સમજો તમારી પાસેથી થાપણો સ્વીકાર લીધી તમારી એટલે જાહેર જનતા પાસેથી તો આ પૈસા નું ઇન્વેસ્ટમેન્ટ કરશે બેંક બેંક એટલી ચતુર ચાલાક છે બાળકો તમને તમારી પાસે જો સાત ટકાના દરે વ્યાજ મેળવે છે સાંભળજો તો આ પૈસા મેળવેલા પૈસા બેંક કોઈ જગ્યાએ રોકાણ કરશે સમજો દસ ટકાના દરે રોકાણ કર્યું તો ત્રણ ટકા બેંકે પોતાનો ફાયદો કાઢી લીધો આ મેં તમને ઓલરેડી શીખવાડેલું છે ઓકે બાળકો તો બેંક અનેક કાર્યો જેવા કે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળો હવે બાળકો

ક્રેડિટ કાર્ડ કાર્ડ ડેબિટ હોય કોર સાથે સંબંધિત તેવા તમામ કાર્યો પણ બેંક કરે છે તો આ કાર્ય વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવવા જઈ રહ્યા છીએ ત્યારે પહેલું કાર્ય છે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા બાળકો ડ્રાફ્ટ એટલે મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે ડીડી ને ઓ હા ડિમાન્ડ ડ્રાફ્ટ્રાફ્ટ ડન ઓકે બાળકો ડ્રાફ્ટ શું હોય ઉદાહરણ આપ્યું છે તમે ઓલરેડી આથી વાકેફ છો ફરીથી કહી દો બાળકો ડિમાન્ડ ડ્રાફ્ટ માટે બોલો બેંકમાં ખાતું જરૂરી હોય એવું જરૂરી છે કે બેંકમાં ખાતું હોવું જ જોઈએ હા એનો મતલબ યાદ છે બાળકો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવા માટે બેંકમાં ખાતું હોવું જરૂરી નથી સમજો તમારે કોલેજ ની ફી ભરવી અને પૈસા રોકડા લેતા નથી તો કઈ વાંધો આપણે શું કરવાનું જવાનું આપણા હોય કોઈ પણ બેંક બેંકમાં જઈને સમજો દસ હજાર ફી ભરવી છે તો બેંક ને કેવાનું કે સમજો હું કોલેજ નું નામ લઉં છું કે ભાઈ ધારુકા વાલા કોલેજ તો તારુકા વાલા કોલેજ ના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાય

બાળકો હવે દસ હજાર નો ડિમાન્ડ બેંક આપણને કાઢી આપો તો શું બેંક કઈ સેવા કરવા બેઠી છે ન આપણી પાસેથી ચાર્જ વસૂલ કરશે યસ પૈસા પ્રમાણે હોય સો બસો ત્રણસો રૂપિયા જેવા તમે પૈસાનો ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢો છો સમજો દસ હજાર પર સો રૂપિયા હોય તો વીસ હજાર પર બસો હે ત્રીસ હજાર પર ત્રણસો આ મેં તમને ઉદાહરણ આપ્યું આવા ચાર્જ વસૂલ કરશે બેંક ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢવાનો ઓકે ડન તો હવે જોઈએ ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે

કુદરતી વ્યક્તિ હોય અથવા કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ હોય કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ એટલે કોઈ ધંધાકીય એકમનું નામ હે તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે અને તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવા એટલે બે જે બેંક ડ્રાફ્ટ કાઢી દે એમાં એક વ્યક્તિનું નામ લખે કુદરતી હોય કે કૃત્રિમ હોય જે વ્યક્તિનું નામ લખ્યું હોય એ જ વ્યક્તિને પૈસા મળે ડન

બેંક ડ્રાફ્ટમાં નિર્દેશ કરેલ વ્યક્તિને નક્કી રકમ ચૂકવવાની ખાતરી આપે છે તમે બેંકને દસ હજાર આપો અને તમે એમ કહો ધારુકા કોલેજનો ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢો એટલે બેંક ખાતરી તમને આપે કે હું જે ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢું છું એના લીધે ધારુકા કોલેજને પૈસા મળી જશે મળી જશે ને મળી જશે હવે કોઈ વ્યક્તિ જ્યારે અન્ય કોઈ વ્યક્તિને નાણાં મોકલવા માંગતો હોય તો માં જઈને નાણા અને બેંક છે એ કમિશન કોનું હોય નું યસ તો બાળકો હવે જ અને આ સો રૂપિયા થઈ ગયું કમિશન એટલે એઝ કસ્ટમર તરીકે આપણે આપવાના દસ હજાર આ છે ડ્રાફ્ટ ઇસ્યુ ની સેવા એ ઉપરાંત નાણાં મોકલનાર જેને નાણાં આપવામાં આવે આ મેં તમને કીધું ને આપણે જેને નાણાં મોકલવા છે એના નામનો ડ્રાફ્ટ કાઢી આપવામાં આવે છે લખ્યું હોય કે ભાઈ ધારુકા કોલેજ નું નામ લખું છો ધારુકા કોલેજ નું સમજો આપણે આઈસીઆઈસીઆઈ બેંકમાં જઈને ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવ્યો અને ધારુકા કોલેજ નું બેંક ઓફ બરોડામાં ખાતું છે તો

આવો ડ્રાફ્ટ ચેકની જેમ રિટર્ન થવાની સંભાવના રહેતી નથી બાળકો આ ડ્રાફ્ટ બાઉન્સ થવાની સંભાવના બહુ ઓછી છે જો તમે નામમાં લોચા નો માર્યા હોય ને તો બાકી પ્રોપર નામ લખાવડાવ્યું હોય બેંક પાસે તો જે વ્યક્તિનું નામ છે ઉલ્લેખ એ વ્યક્તિને પૈસા મળે મળેને મળે બાઉન્સ થતો નથી અને સેફ છે બાળકો બેંકર્સ ચેક હવે છેલ્લો પોઈન્ટ જોઈ લઈ હો 2 મિનિટ કેટલા છે સ્ટુડન્ટ અવેલેબલ ઓકે ગુડ બાળકો બેંક આપણું બહુ જબરજસ્ત રાજ્ય છે જો આપણું એકમાત્ર રાજ્ય એવું છે જેમાં કર્ણાટક યુપી બિહાર દરેક જગ્યાએથી લેબર એટલે કર્મચારીઓ કામ કરવા માટે મજૂર વર્ગ કામ કરવા માટે આવે છે યશર નો

પે ઓર્ડર એટલે શું બાળકો વ્યક્તિ મજૂર શું કહેશે કે યુપી એટલે ઉત્તર પ્રદેશમાં એનું એડ્રેસ આપશે કે આ એડ્રેસમાં મારા મમ્મી પપ્પા રહે છે યસ મારે આ ચેક ત્યાં મોકલવાનો છે પે ઓર્ડર ચેક પછી એમાં બેંક એવી ખાતરી આપે કે યુપીમાં હવે સમજો યુપી આપણે કેમ ગુજરાતમાં સુરત શહેર છે યુપી નું એક શહેર છે એમ લઈ લ્યો તો યુપી ના એક શહેરમાં બાળકો સમજો પટના શહેર લઈ લ્યો હાલ તો પટના જે શહેર છે એ પટના શહેરમાં રહે છે તો બેંક પટના શહેરના નામનો એક પે ઓર્ડર લખી આપશે ઓકે તો બેંકે સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક પે એટલે પેલા મજૂરે પંદર હજાર રૂપિયા આપ્યા પંદર હજાર ના બદલામાં બેંકે એક ચેક આપ્યો ચેક ને શું કહેવાય પે ઓર્ડર હવે જુઓ બેંક દ્વારા ઈસ્યુ કરવામાં આવતા આવા પે ઓર્ડર તે જ શહેર કે ગામમાં વટાવી શકાય જોયું અહીંથી જ ગુજરાતમાંથી યુપી વાળા કર્મચારી એમ કીધું કે ભાઈ પટના શહેર માં રહીએ છે તો પટના શહેર સિવાય તમે ક્યાં વટાવી શકતા નથી એટલે પટના શહેર ની ગમે તે બેંકમાં હવે સ્વાભાવિક છે કે એના મમ્મી પપ્પા નું ત્યાં પણ એક બેંકમાં ખાતું હશે બાળકો આ બધું પહેલા હો હવે આ બધું ઓછું થઈ ગયું છે યસ સાહેબ કેમ હવે આરટીજીએસ અને એનઈએફટી આપણે ભવિષ્યમાં ભણશું એટલે તમને આઈડિયા આવી જશે ઓકે ઓકે તો બાળકો અન્ય શહેર કે ગામમાં વટાવી શકાતો નથી આ પે ઓર્ડર